હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, જ્યારે રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. સનશાઇન સ્કૂલમાં હેતવી અને જિનિસા નામની બંને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થયો. આ અકસ્માતમાં હેતવી મોરડિયા નામની વિદ્યાર્થીનીનું મોત થયું છે, જ્યારે જિનિતા નામની અન્ય યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. આ ઘટનાને લઈને 2 કલાક સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક પોલીસ પણ 2 કલાક બાદ ઘટના સ્થળે પહોંચી હતી. મારું નામ સાહેબ જયમીત નથવાણી છે. સનશાઇન ગ્રુપના અમે બધા વિદ્યાર્થીઓ છીએ. સવારથી અમે અમારા ફેકલ્ટી સાહેબ અને ડિરેક્ટર સાહેબ બધા અહીંયા છીએ. 8 વાગે અમારે સવારે દીકરીનું એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ થયા બાદ 10 વાગે બધા પોલીસ ખાતાને અમે બધાને એ જ ટાઈમે એક્સિડન્ટ ટાઈમે જાણ કરેલી. 10:15 ખાતા થયા બાદ બધા ખાતાના અમને રિસ્પોન્સ આવેલા છે કે ભાઈ અમે હવે આવ્યું છું તો 2 કલાક સુધી રોડ ઉપર બોડી પડેલી રહે તો સાહેબ શું એ કોઈ એક વ્યક્તિને, એક માતાને, એક પિતાને શું એ જવાબદાર રૂપ છે? આપણે બધા એવું કહીએ છીએ કે રાત પડે ને આપણને મુશ્કેલીઓમાંથી આ લોકો બચાવશે, તો સાહેબ આવા એક કપરા સમયે કે જે બોડીનું ડેથ થઈ ગયું છે અને એ પણ એ ટાઈમે સમયે આપણને કોઈ જવાબ ન આપી શકે તો એને આપણે એ વસ્તુ માટે કોને આપણે જાણ કરી શકીએ? અકસ્માત સાહેબ ટ્રકને ટ્રક ઓવરટેક દીકરી એક સાઈડમાં હાલતી હતી અને ટ્રક ઓવરટેક કરવા ગયો, એમાંથી દીકરીને પછડાટ લઈ ગઈ, દીકરી રોડ ઉપર પડી ગઈ અને માથામાંથી એને વ્હીલમાંથી ટ્રક હાલી ગયો છે અને બીજી દીકરીને માથામાં ઇન્જરી થઈ છે અને જે વોકાડમાં અત્યારે સિરિયસ મેટરમાં એની ટ્રીટમેન્ટ ચાલુ છે. 150 ફૂટ રિંગ રોડ જેવું લાગે છે. 150 ફૂટ રિંગ રોડ જેવું સાહેબ જરા પણ નથી લાગતું. નથી સ્ટ્રીટ લાઇટ, નથી એ કઈ વસ્તુની વ્યવસ્થા. તો આમાં અમે 150 ફૂટની વ્યવસ્થા અમે કઈ રીતે કહી શકીએ? કાલ સવારે અમારા કોઈક ફેમિલી મેમ્બરને કોકને કોક હશે તો અમે આમાં સાહેબ વ્યવસ્થારૂપ અમે મદદરૂપ અમને કેવી રીતે RMC થઈ શકશે કે કઈ રીતે અમે પોલીસ ખાતાની મદદરૂપ કોઈ પણ સમયે ઇમરજન્સીમાં લઈ શકીએ તે જણાવશો.